જેને ચાર પગ હોય
પક્ષી અને પશુ એના વચ્ચે તો આપણે તફાવત ખબર પડી ગઈ. હવે પછી આવે છે કે જીવજંતુ. તો જીવજંતુમાં કોણ કોણ આવે? કીડી, મકોડો, ગરોળી, વંદો, માકડ એ બધા શેમાં આવે? જીવજંતુમાં આવે. તો જીવજંતુ છે એને આપણે કેવી રીતના ઓળખીએ? તો કે જેનું કદ નાનું હોય છે તેને આપણે જીવજંતુ તરીકે ઓળખીએ છીએ. જગ્યાએ સરકીને જાય છે. હવે ચાર
ચાલીને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે. પછી બીજો આવશે કે પુંદકા માંડવી, બરાબર પુંદકું. તો પુંદીને પણ કહે છે કે જે કામના હોય છે એ કેવી રીતના જાય, એ ચાલીને કે દોડીને ના જાય, એ કૂદીને જાય. પછી એક ડેડકો છે એ પણ કૂદીને જાય છે. પછી બીજું આવશે દોડવું. તો દોડીને પણ જાય છે કે જે હરણ